અને એટલું બધું આ સારામાં સારું આ આખું મંડળ એટલું આમ પ્રગતિ કરવા માંડ્યું. ચોર્ય વિદ્યા પ્રસરણ મંડળનું એ પ્રગતિ કરવા માંડે એટલે પ્રમોશન મળે ને. હવે પ્રમોશન મળ્યું આ બધાને, બધી ગોપીઓ આવીને વારે વારે ફરિયાદ કરવા લાગી. શું ફરિયાદ કરે છે? આવો સંસ્કૃતના શ્લોકોની અંદર ધ્યાન કરતા કરતા પછી એક સરસ મજાનું આપણે લાલાનું એક સરસ ગીત ગાઈએ. પણ એ પહેલા આપણે શ્લોક તો તમારે સાંભળવા જ પડશે. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાતઃ સઃ સ્તેયં સ્વાદવત તદધિપતયઃ કલ્પિતૈ સ્તેય યોગૈ વરકાન ભોક્ષ્યન વિભજિત સ ચેન્નાતિ ભાંડં વિનત્તિ દ્રવ્યાલાભે સ ગૃહકુપિતો યાત્યુપક્રોશતોકાન હસ્તાગ્રાહ્ય રચયતિ વિધિં પીઠકોલોખલાદ્યૈ છિદ્રં હ્યાંતર્યોજન શિખ્ય ભાંડે સુ તદ્વિત. કહે છે એમાં ગોપીઓના ટોળા ને ટોળા એવા વત્સાન મુંચન. વત્સ એટલે વાછડા. અરે માં, અમે હજી દૂધ ધોવાનું બાકી હોય, મારા છોકરાઓ સૂતા હોય ત્યારે આ તારો લાલો આવે ને મારા વાછડાને છોડીને વયો જાય છે. વત્સાન મુંચન ક્વચિત સમયે વાછડાને છોડીને વયો જાય અને પછી કઈ દૂધ બાકી રહેતું નથી અને અમે આખો દિવસ શું કરીએ. યશોદા કે લાલા આવું કરે છે તું? લાલો કે હા માં હું આવું કરું છું, તમારી વાત સાચી છે. કેમ? કીધું માં આ ગોપીઓ છે ને બહુ લોભી છે, આ ઓલા વાછરડાને દૂધ પીવાનું હોય ને આ બધું દૂધ કાઢીને વેચી આવે છે, એટલે આ વાછરડા બિચારા કેવી રાડો પાડતા હોય, માં માં એને કેવી ભૂખ લાગી હોય, હે તોય આ મારી ગોપીઓ છે ને એને દૂધ આપતી નથી, એટલે માં હું છે ને સવારના વહેલો જઈને વાછડાને છોડી દઉં ને, એટલે વાછડા છે ને પ્રેમથી દૂધ પીતા હોય. માં હું દૂધ પીતો હોય તને કેમ ગમું? વાહ લાલા વાહ, જો અરે ગોપીઓ તમારામાં આ મારા છોકરાના સંસ્કારો તો જુઓ કેવા સરસ સંસ્કાર છે. એ કોક ને પાણીઓ મારી આવે તો એને સંસ્કાર જ દેખાય, એ કોક ને ધૂંબો મારી આવે ને તો એ તો ભાઈ એ તો સંસ્કાર છે મારા છોકરાના. એક સંસ્કાર ની વાત આવી નીકળી તો એક વાત કહી દઉં. એક વખતે એક બેન નો છોકરો છે ને રડતો રડતો બીજા બેન ની પાસે છોકરા ની પાસે આવ્યો, કીધું કે તમારા છોકરાએ જો મને મારી દીધું, અહીંયા જો અહીં મારી દીધું. ઓલા બેન કે જોયું આ તમારા છોકરાએ આંખ થી સેજ મારે બાકી રહી ગયું, બાકી આંખ ફૂટી જાય. છોકરો કે ઓલે બેન કે મારા છોકરાએ માર્યું જ ન હોય કે? અરે પણ તમારા છોકરાએ માર્યું. તો કે નહીં મારા છોકરાએ ન માર્યું હોય. અરે કીધું તમારા ઓલી બેન કે ભાઈ મારા છોકરાએ માર્યું હોય તો આંખ જ ફોડી નાખે, એનું નિશાન પરફેક્ટ છે, એનું નિશાન આડું ચૂકું જાય જ નહીં, એ આયા ન મારે સીધી આંખ જ. તો પણ લોહી પી ગયો ફોન. અલા અલે ભૂલથી રહી ગયો તો તમારે ઘડીએ ભાઈ કે ત્યારે કરવું શું આમાં. કહે છે માં મરકાન ભક્ષણ વત્સાન મુંચન વાસડાને અકારણ છોડી નાખે છે. અરે ગોપીઓ તમે વાછરડા માટે તો કંઈક રાખો, તમે બધું દૂધ દોઈ લો તો બિચારા વાછરડા તો રાડો પાડે જ ને, અને મારા છોકરાના સદ સંસ્કાર છે તમે જુઓ તો ખરી, હું ખોટે ખોટી અહીંયા આ રાવ લઈને આવી જાઉં છું વળી તેમાં. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાતઃ સઃ હે મા ક્રોશ સંજાતઃ સઃ. માં તારો લાલો હે ઘણી વાર આવે છે તો શું કરે? માખણ પોતે ખાય એનો વાંધો નહીં, પણ બધાને ખવડાવે છે. અને બધાએ ખાઈ લે એનો વાંધો નહીં, વાંદરાને ખવડાવે છે. માએ કીધું લાલા આવું કરે છે? તો કે માં તમે નહોતું કીધું કે એકલાય ન ખાવું, કોકને ખવડાવીને ખાવું, એટલે હું મારા બધા દોસ્તારને ખવડાવું. દીકરા તો વાંદરાને ખવડાવે છે. માં હવે અમે એક તો માખણ ખાતા હોય ને એમાં વાંદરા બિચારા આમ આમ જીભ લપકાર જીભના લપકાર કરતા હોય, પછી માં વધે ને એટલે અમે એને આપી દઈએ. યશોદા કે શીખો આ મારો દીકરા પાસેથી કંઈક શીખો, તમે ખોટે ખોટી ફરિયાદો લઈને આવી જાઓ છો, જો તો ખરી પ્રાણી માત્ર પ્રત્યે મારો દીકરો. અને ભાઈ માખણ ખાય તો એવું, અરે ગોપીઓ માખણ ખાતો હોય તો તમારે શું કરવાનું હોય? જેટલું માખણ એક લોંદો ખાય તો બે લોંદા અહીં મારા ઘરે આવીને લઈ જવાનું. લ્યો હાલ્યો મોટી બધી માખણની ગોળી લઈ મૂકી દીધી, આમાંથી ખાવ, લઈ લ્યો હાલો, તમારે જેટલું જોઈએ એટલું લઈ લ્યો અમારે. અરે ગોપીઓ કે માં એ ખાય એનો અમને વાંધો નથી, અને છોકરા અમારા જ છે ને, ભલે ને અમારા છોકરા. તો ખરી ગોપી તને ભાન નથી પડતી મારા દીકરાની તો દીર્ઘ દ્રષ્ટિ છે. કહે માં તારો દીકરો ભાંડમ ભિનતી એનો વાંધો નહીં. વરી પાછી માં શું કે ખબર? તમે જો એટલા બધા આ માખણ નું આટલું બધું હોય તમારે ઊંચે ટીંગાડી દેવું, ઊંચું આમ સીકું છે ને ઊંચું લટકાડી દઉં આમ,
આટલું ઊંચું તો આ આવશે નહીં, આને આના હાથમાં જ નહીં આવે તો શું આવે? ગોપી કે માં જેના ઘરમાં ચોરી થતી હોય ને એને બધું કરી દીધું હોય, અમે ઊંચું માખણ ને લટકાડીએ, સીકું ઊંચું લટકાડીએ તો મારો વાલો કરે શું? તો કે ખાંડણીઓ હોય ને ખાંડણીઓ, એ ખાંડણીઓ ઢેડી આવે, ખાંડણીઓ ઉપર ઢેડી આવે, ખાંડણીઓ ઢળીને એની ઉપર ઉભો થાય ને પછી ઉતારી લે ને પછી પતાવી લે બધું. કીધું એક કામ કરો, તમારે શું કરવાનું ખબર? માખણ ને બચાવવું હોય તો તમારે અંધારો ઓરડો હોય ને અંધારો ઓરડો અંધારી જગ્યામાં રાખી દો, દેખાય જ નહીં કઈ. અરે માં અમને કેમાં બધી સુવિધા છે આની પાસે, આની પાસે એવો કઈ કરીશો છે ને બાયડે પ્રકાશમાં ઉભો રહી ને પછી આમ પ્રકાશ નાખે ને જોઈ લે આમ, આપણે કેમ ટોર્ચ થી જોઈએ શું છે શું નથી, એમાં અરીસાના પ્રકાશમાં જોઈએ ક્યાં માખણ છે, એકને મોકલે જાતું. હા બસ માં તું મને પૂછ આનો ગમે એ રીતે કહે તો તમે એક કામ કરો, એવી રીતે રાખો કે ક્યારેય મારો લાલો તમે ઘરમાં હાજર રહ્યો સતત. કીધું માં તારો લાલો કદાચ ઘણી વાર અમે ઘરમાં હાજર હોય ને એને કદાચ માખણ અમે સંતાડી દઈએ, મળે નહીં તો શું કરે, મારા છોકરા હુતા હોય ને એને મારે, એને ચીટલા ભરે, થપાટ મારે, ઘોડિયાની હુત ઘોડિયાની અંદર સૂતો હોય તો બાયને લઈને મૂકી દે, થપાટ મારે, રડાવે રડાવે ને પછી ભાગી જાય, એને કઈ મળે જ નહીં, ઘરમાં એને ક્યાંય માખણ મળે નહીં, અમે છુપાવી દીધું હોય તો આવું કરે, મારા છોકરાઓને હેરાન કરીને વયો જાય. એટલે લાલા આવું ન કરાય હો તારે. કીધું માં હું ક્યાં હેરાન કરું? તો કે હું તો છોકરાઓને હવારના પોરમાં જગાડવા જતો હોય, આ ગોપીઓ છે ને એ કામના કારણે કામ વહેલું થાય હે એ કારણે એના છોકરાઓને બપોર લગીને 10-10 વાગા લગીને સુવાડી રાખે, હું તો ઉઠાડવા જતો હોય. ઓહો જો તો ખરી ગોપી, મારા લાલાની દીર્ઘ દ્રષ્ટિ તો જો. અરે અત્યારથી સારા સંસ્કારના સિંચન કરાય, એને વહેલા ઉઠાડવાની ટેવ પડાય, મારો છોકરો કરે બરોબર છે. એક ફરિયાદ માનતા જ નથી માં યશોદા, માને જ નહીં ભાઈ. એક આને ત્યારથી જ ત્યારથી હું યશોદા માના સમયથી આવેલું આવ્યું, આજ લગીન કોઈ યશોદાએ પોતાના છોકરાના દોસ્ત જોયા જ નથી. એક બેન છે ને એના છોકરાને નિશાળે મૂકવા જાય, નિશાળે મૂકવા જાય એમાં એ બોલા મેડમ હોય ને કે બેન જો આ છોકરો મારો બહુ કંઈ ખાસ તોફાન નથી કરતો, અને કદાચ કરે ને તો આની બાજુમાં બેઠો હોય ને એ છોકરાને જોરથી મારશો ને એટલે આ શાંત થઈ જાય. એટલે બાકીના બધાના કારણે તારો હોનાનો એમ, બીજા છોકરાને મારશો ને એટલે આ શાંત થઈ જાય એટલે તારો હોનાનો એમ, પણ નહીં, એક માનું વાત્સલ્ય છે, એક માનો પ્રેમ છે, માનો સ્નેહ છે, બસ માનો સ્નેહ જ એક સ્વરૂપ લઈને આવે છે બાલક. યશોદા કોઈની ફરિયાદ માનતા નથી, અને યાદ રાખો નારાયણ આ ગોપીઓ કોઈ ફરિયાદ નથી કરતી, પણ પ્રભુની ફરી ફરીને યાદ કરતી હતી, પ્રભુની ફરી ફરીને યાદ કરતી હતી, પ્રભુની ફરી ફરીને યાદ કરતી હતી. કઈ પણ બાણું તો મળવું જોઈએ ને યાદ કરવાનું. દીકરો બારે હોય, વિદેશ થી અંદર હોય, અથવા તો પતિ બારે હોય, પત્ની ક્યાંય હોય, એને યાદ કરવા માટેનું કંઈક બાનું તો હોવું જોઈએ ને. કોઈક એક વાત મૂકે એટલે આપણે આખે આખું હા એ તો બહુ આમ છે ને એ તેમ છે ને એને બાવી તેવ છે ને, કારણ કે પ્રેમ છે ત્યાં. બસ આ યશોદાનો આવો અદ્ભુત પ્રેમ હતો. તો આની પાછળ પણ રહસ્ય છે ભાઈ. શું રહસ્ય છે? વત્સાન મુંચન ક્વચિત સમયે, શું જેને હજી છોડવાનો સમય થયો નથી એને છોડી દે છે, એનો અર્થ શું ખબર? જે વૈષ્ણવોની હજી પાત્રતા નથી, જેની મુક્તિની પાત્રતા નથી, એવા વૈષ્ણવોને પાત્ર જોયા વિના પ્રભુ મુક્ત કરી દે છે. વાછડા એટલે વૈષ્ણવ. અને ક્યારેક ક્યારેક હે વૈષ્ણવો, ક્યારેક ક્યારેક મારા જીવનમાં ભગવાન કંઈક કઠોર કૃપા પણ કરે છે. યાદ રાખવું, જ્યારે તમે રંગોળી પૂરતા હોય ને બહેનો, ત્યારે આમ કઈ સીધી સીધી લીટીમાં રંગોળી સારી ન થાય, એના માટે આડી આમથી આમ આમથી આમ આમથી આમ કરો ને તો જબરદસ્ત રંગોળી થાય, તમને અનુભવમાં હશે. દિવાળીને જે કોઈ ને એટલે ઝારા ને કચરા ને બધું અંદરનું બહાર ને બહારનું અંદર ને સાફ કરવા માંડો, એમ આપણા જીવનમાં કંઈક ઉથલ પાથલ થાય ને એટલે સમજી લેવાનું ભગવાન કંઈક રંગોળી કરે છે, હે ને? તુજારા કરો ને તમે, આપણા જીવનમાં એ કંઈક આગળ પાછળ થઈ જાય, કંઈક આડાઅવળું થવા માંડે, કંઈક આપત્તિ આવે, એ પણ યાદ રાખજો પ્રભુની કઠોર કૃપા છે. કારણ કે માણસને હું કામનો હતો જ્યારે
બાપુ કહી બોલાવતા આગળ હતો તે હું નથી સૌ સ્વાર્થીઓ છેટા રહ્યા આગળ હતો તે હું નથી જો ભાઈ મારા તમારા જીવનમાં કઈક હારા પૈસે ત્યારે તો બધા દોડવા આવશે ઓલા ભમરાની જેમ અરે ભાઈ તમારું તો બહુ નામ છે ને તમારું તો બહુ સારું કામ છે હે જોરદાર તમે તો બહુ સારું કરો છો પણ જ્યારે જ્યારે તમારા જીવનમાં તમને એમ થશે કે આ બધાય મારા છે આ બધાય મારા છે હે પૈસા આવે ને પૈસા આવે એટલે માણસના ઘણાય દૂરનાય વાલા થઈ જાય હગા થઈ જાય અને પૈસા વયા જાય ને ત્યારે હે નજીકના હોય ને એ દૂરના થઈ જાય આ પૈસા સંપત્તિ હોય ત્યારે તો માણસને એમ થાય કે આ બધાય મારી માં મારો પિતા મારો ભાઈ મારો ભાઈબંધ પણ ભગવાન કઈક કઠોર કૃપા કરે અને એ સંપત્તિને વિપત્તિમાં બદલી નાખે ને ત્યારે એ માણસને ખબર પડે શું કહે છે કવિ હું કામનો હતો જ્યારે બાપુ કહી બોલાવતા હું કામનો હતો ને ત્યારે મારો બહુ બાપુ બાપુ તમે આમ તમે આમ તમે આ કામ કરી દો મારું આ કામ કરી દો પણ જ્યારે મારી સત્તા નીકળી ગઈ મારી પાસેથી સંપત્તિ વહી ગઈ હે ત્યારે કવિ કહે છે કે મને તો કોઈ મારો ભાવાઈ પૂછતો નથી ત્યારે એને સમજાણું કહે છે આગળ હતો તે હું નથી સૌ સ્વાર્થીઓ છેટા રહ્યા ક્યારેક ક્યારેક જીવનમાં આવી કઈક કઠોર કૃપા પણ ભગવાન કરે છે આપણને સાચું માર્ગદર્શન આપી દે કે એ ભાઈ એ તારા નથી ખોટો ટાઈમ વેસ્ટ ન કર તારા એ નથી આ બાજુ આવતો રે જ્યારે જ્યારે જીવનમાં આવું કંઈક થાય ત્યારે સમજી લેવાનું આ પણ ભગવાનની કઠોર કૃપા છે હે ને વત્સાન મુંચન વાંચડાને એનો સમય ન થયો હોય ને મુક્ત કરી દે એનો અર્થ એ કે એ ભગવાન પોતાની ભક્તની પાત્રતા જોતા નથી બસ એ ભક્ત છે ને એમ જોઈ એને જન્મ ને મરણના ફેરામાંથી મુક્ત કરી દે છે એનો પાપ કેટલા છે એના અસત્કર્મ કેટલા છે ભગવાન જોતા નથી ભાઈ આઈ રિપીટ ભગવાન બસ કૃપા કરવાનું બાનું શોધે છે તમે ભગવાનની પાસે જાઓ જેવો છો એવા ભગવાન તમારો સ્વીકાર કરે છે કારણ કે ભગવાને પેલો તો ભગવાનના હાથમાં ઘડિયાળ નથી જોતા જ નથી તમે ક્યારે એની પાસે આવ્યા બસ આવ્યા આવી ગયો દીકરા બસ આવી જા સ્વીકાર છે એની પાસે ગમે ત્યારે તમે જાઓ અંતિમ સમયે પણ જો તમે ભગવાનને યાદ કરી લેશો તો ભગવાન એમ નહીં કહે ઘણી વાર આપણે વ્યવહારિક પ્રસંગમાં કોઈ નજીકના સગાને કંકોત્રી દેતા ભૂલી ગયા હોય અને લગ્નને બે દિવસ આડા હોય આપણે જાય ને તોય ના પાડીએ નહીં અમે નહીં આવીએ એ આ જગત છે યાદ રાખજો અને જગદીશ કેવો છે ખબર આખી જિંદગી યાદ ન કર્યા હોય વાંધો નહીં પણ અંતિમ સમયે પણ ભાવથી જો યાદ કરી લેશો ને મારો વાલો આવી જશે આની કરુણા છે ભાઈ ઓલા હાથીએ ક્યાં જિંદગી આખી ભજન કર્યું તું હે ને ગજેન્દ્રે જિંદગી આખી ભજન નતો કર્યું પણ અંતે યાદ આવી ગયા પેલી ગણિકા પેલી વૈશ્યા એક ખાલી પોપટને મનોરંજન કરવા માટે શીખવાડતી હોય રામ બધ રામ બોલ બોલ રામ છતાં એનું કલ્યાણ કરી દે અજામેલ પોતાના પુત્રનું નામ લે અને એનો ઉદ્ધાર કરી દે વાલ્મીકી જેવો વાલ્મીકી રામની જગ્યાએ મરા 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 જપે અને મારો વાલો હાજર થઈ જાય ભાઈ આનાથી વિશેષ કરુણાશીલ કોણ હોય જગતને પ્રેમ કરશો આ દુનિયાને પ્રેમ કરશો તો એક દી ઠોકર મારશે મારશે ને મારશે જ મારા ઠાકોરને પ્રેમ કરશો ગેરંટી આપું છું કોઈ દિવસ નહીં તર છોડે ભાઈ બસ કૃષ્ણ એ પ્રેમનો દેવતા છે તમારી પાત્રતા કે અપાત્રતા કે કુપાત્રતા કાંઈ જોતો નથી બસ મુક્ત કરી દે છે પોતાના ભક્તોને એટલે શાસ્ત્રકારે કીધું છે વત્સાન મુંચન પહોંચી દે સમયે સમય જોતો જ નથી આ બાલપણમાં આવ્યા તોય તમારું કલ્યાણ કરી દેશે યુવાનીમાં અરે વૃદ્ધાવસ્થામાં મરણના ખાટલે નામ લેશો તોય ઉદ્ધાર કરી દેશે કારણ કે મારો વાલો સમય જોતો જ નથી એ તો સ્વીકાર કરવા માટે જ બેઠો છે એની બાજુથી તો પૂરેપૂરી ઢેર છે અંધેર હોય તો આપણી બાજુથી છે ભાઈ અંધેર આપણી બાજુથી છે વર્ષોના વર્ષો વયા ગયા આપણે ક્યારેય એની સન્મુખ ન થયા હે બાકી એનું તો પ્રણ છે
એનું તો પ્રણય રામચરિત માનસ ને એવું છે, જન્મ કોટી જન્મ કોટી અઘનાશ અહી તબહી સન્મુખ હોય જીવ જબ મોહી, ગમે એવો કરોડો પાપી માણસ પણ એકવાર મારી સામે આવી જાય તો એક ક્ષણ ની અંદર એના પાપ ને બાળીને ભસ્મ કરી દઉં, રામ કે છે. કહે છે બસ ભગવાન ની પાસે દેર હોય તો આપણા તરફથી છે. હે ભગવાન ના ઘરમાં દેર પણ નથી ને અંધેર પણ નથી. ભગવાન ને દેર હોય તો આપણા તરફથી છે ને અંધેર હોય તો આપણા તરફથી છે, એ તો ઉભો જ છે ભાઈ. હે બસ તમે બોલાવો એટલી વાર. પરમાત્મા નારાયણ ની તો આવી કૃપા છે ભાઈ, બસ તમે એની પાસે ગમે એમ જાઓ, એને કેન પ્રકારે ભગવાન ની પાસે જાઓ તમે બસ. વત્સાન મુંચન ક્વચિત સમયે, અને પછી તો ભગવાન ની ફરિયાદો બહુ ને બહુ વધવા લાગી, કારણ કે આ લાલા ની લીલા છે. બધા એને ત્યાં ચોરી કરે. એક ગોપીએ વિચાર કર્યો કે મારે ત્યાં ચોરી નથી થવા દેવી, બરોબર મારે ત્યાં ચોરી નથી થવા દેવી. શું કર્યું તો કે સરસ મજાનું ભોજન બપોરે બનાવ્યું હતું, ભોજન કરીને સૂતી, પણ કર્યું શું, પેલું સિક્કું હતું ને માખણનું ભરેલું, એની ઉપર એક થાળી ભરીને થાળી રાખી દીધી, અને એમાં પછી એક દોરી બાંધી ને એના હાથમાં રાખી, અને આ ટોળી આવી. એમાં પછી તકલીફ એ બની હતી કે આ ગોપી એ બપોરે છે ને સરસ મજાનું મોહન થાળ બનાવ્યો હતો, મોહન થાળ આગ્રહમાં આગ્રહમાં વધારે ખવાઈ ગયો, આમ તો જાગતી હતી કે મારા ઘરમાં ન આવે, પણ બહેનું એવું કે કોઈ લાલાને ખબર પડી કે લાલા આ આપણે એક ગોપીને ત્યાં હમણાં જતા જ નથી. લાલાએ કીધું હાલો જાય, જ્યાં બધા ગોવાળિયા આવ્યા આ તો ઓલી મોહન થાળ તો હોતી હતી બિચારી, મોહન થાળ ખાઈને નસકોરા બોલાવે. જ્યાં છોકરાવે જોયું, અરે લાલા આપણા ગામમાં આવી યુક્તિ વાળી આવી બુદ્ધિશાળી ગોપી છે, મને આજ ખબર પડી આવી છે, તો આમને કોરે કોરા હાથે જ આવવાનું છે લાલા. હવે એમ થોડી હાલે એ કે આ ગોપી છે તો હું કનૈયો છું, શું છે જોવો છે જરાક. અરે લાલા એક તો સિક્કું ઊંચું ને આ માતાજી પાસે નીચે હૂતી છે, એમાં એમાં ઉપર પાણીની ઓલી ઓલી થાળી ભરી છે, થોડુંક કંઈક આ ડાવડું થાય ને તો ખતરા ખતરે સે ખેલને જેસા હે લાલા ક્યા કરે. અરે કીધું હુકા મેં ચિંતા કરો, હું બેઠો હોય પછી એ આયા બોલો બોલો નાથ. કીધું એક કામ કરો, તમે છે ને યમુના જલમાંથી કમળ લઈ આવો જાઓ. અરે પણ આયા કમળ ને તું લઈ આવ ને ભાઈ યાર, ચા કમળ લઈ આવો. એકને કમળ લેવા મોકલો, બીજા બે ને બોલાવ્યા આયા. એક ઊંચો હતો ને સેજામ કદાવર શરીરમાં, એને એક કામ કરે આયો, મને ખંભા ઉપર બેસાડ, આને ખંભા ઉપર બેસાડ્યો, ઓલા કમળ લઈને આવી ગયા. કમળ ને હા મોટા મોટા કમળ લાવ્યા હતા, એની ઓલી મોટી દાંડી હોય ને કમળ તોડી લીધું, સૂંઘીને કમળ નાખી દીધું, ને પછી આ ભાઈએ શું કર્યું, ઓલી 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 જે ઓલી કમળની દાંડી હતી ને એ પાણીની થાળીમાં રાખીને પછી અહીંથી આમ કર્યું, ઓલું પાણી સીધું નીચે આવ્યું, ખાલી કરી નાખ્યું. આને આ બકરનડીનો સિદ્ધાંત કેને શીખવાડ્યો બોલો લ્યો. હા વૈજ્ઞાનિકોનો બાપ છે આને કેને શીખવાડ્યું એમ, હે આ સિદ્ધાંતિ ક્યાં શીખવા ગયો. નહી હું કર્યું, ધીમેક થી પાણી ચૂસી લીધું, થાળી રાખી દીધી, અને માખણ ની માટલી હતી ઉતારી લીધી નીચે, ને આ ને એ તો ખાવા માંડ્યા, ઓલી તો બિચારી સૂતી હતી, એને ક્યાં ખબર કે આ તો બધું થઈ ગયું અહીંયા, અને ખાઈ લીધું, માખણ ખવાઈ ગયું. માખણ ખાતા વૈધું કીધું કે હવે આનું શું કરવું, વાંદરાને ખવડાવો. વાંદરાએ ખાઈ લીધું, બધાએ ખાઈ લીધું, બસ હવે તો કે બસ નાખી દીધું નીચે, તે માટલી ફોડી ઓલી જાગી, ને જ્યાં જાગીને જોયું ઓહો. પણ આ ગોપીઓ ક્યારેય હે ને
ભગવાનની ફરિયાદ કરતી. યાદ રાખો, ભગવાનની ફરિયાદ એટલે આ ગોપી પોતે જ માખણ બનાવતી અને એ જ આશા હતી કે બસ આજે મારે ત્યાં લાલો આવે, આજે મારે ત્યાં લાલો આવે, આજે મારે ત્યાં માખણ ખાવા આવે. ગોપીઓ આમંત્રણ આપતી, કાનુડા તું માખણ ખાવા આવતો રેજે રે, કાનુડા તું માખણ ખાવા આવતો રેજે રે, હે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, હે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. આપણે પ્રાર્થના કરીએ, જો વૈષ્ણવો અધિકારી વૈષ્ણવના મનની ચોરી. શાસ્ત્રમાં માખણ શબ્દનો અર્થ નવનીત થાય અને નવનીત શબ્દનો બીજો અર્થ માખણનો અર્થ થાય મન. ભગવાન ગોપીઓના મનની ચોરી કરે છે, ન તો માખણની. નવનીત શબ્દનો અર્થ થાય છે માખણ અને અધિકારી વૈષ્ણવોના મનની ચોરી આ નટખટ કરે છે. એટલે ગોપી કહે છે, કાનુડા તું માખણ ખાવા આવતો રેજે રે, હે હે કાનુડા તું માખણ ખાવા આવતો રેજે રે, હે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, હે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. મેં તો વાલમ વાલોણું કીધું તારા માટે રે, હે મેં તો વાલમ વાલોણું કીધું તારા માટે રે, તો પ્રેમથી જમાડું તને મારા હાથે રે, હે હું તો જમાડું તને મારા હાથે રે, હે સાતમા તારા ભાઈ બંધોને લાવતો રેજે રે, હે સાતમા તારા ભાઈ બંધોને લાવતો રેજે રે, કેમ ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. મારા હેત નાહી ડોળે તને ઝૂલતો રાખું રે, મારા હેત નાહી ડોળે તને ઝૂલતો રાખું રે, માયા મારા હૈયા કેરા હાર તને માંગ્યો આપું રે, મારા હૈયા કેરા હાર તને માંગ્યો આપું રે, મનના મોહન મોરલી તારી છેડતો રેજે રે, મનના મોહન મોરલી તારી છેડતો રેજે રે, હે હે મનના મોહન મોરલી તારી છેડતો રેજે રે, હા હા મનના મોહન મોરલી તારી છેડતો રેજે રે, કેમ ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, કાનુડા હો કાનુડા, કાનુડા હો કાનુડા, કાનુડા હો કાનુડા, આવતી તાલી વગાડીને આમ બેઠા રહેવું છે, હો કાનુડા, મારા મનડા કેરો મોરલો તને નિરખી નાચે રે, મારા મનડા કેરો મોરલો તને નિરખી નાચે રે, તને નિરખી નાચે રે, હે મારા મનડા કેરો મોરલો તને નિરખી નાચે રે, મારી પ્રીતડી પરોવો શામ તારી સાથે રે, હે મારી પ્રીતડી પરોવો શામ તારી સાથે રે, મારી હારે મીઠડી વાતો કરતો રે જે રે, મારી હારે મીઠડી વાતો કરતો રે જે રે, મીઠડી વાતો કરતો રેજે રે, મારી હારે મીઠડી વાતો કરતો રેજે રે, ઘર છે મારું ગોકુલ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુલ જેવું ગમશે તને રે, હે કાનુડા તું માખણ ખાવા આવતો રેજે રે, હે કાનુડા તું માખણ ખાવા આવતો રેજે રે, ઘર છે મારું ગોકુલ
જેવું ગમશે તને રે, આ ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. આ પ્રાર્થના કરતી હોય, હે કાનુડા બસ તું આવતો રહેજે મારે ઘરે માખણ ખાવા, મારી હારે મીઠડી વાતો કરતો રહેજે રે, મારી હારે મીઠડી વાતો કરતો રહેજે રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. કાનુડા હો હો કાનુડા, કાનુડા હો કાનુડા. બસ ભગવાન અધિકારી વૈષ્ણવોના મનની ચોરી કરે છે. માખણ નહીં, માખણ શબ્દનો સંસ્કૃતમાં અર્થ નવનીત, નીતમ નીતમ યદિ નવમ સ નવનીતમ, જે દરરોજ કંઈક ને કંઈક નવીનતા છે એ નવનીત. વૈષ્ણવોના ભાવમાં કંઈક ને કંઈક નવીનતા હોય છે. દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ, આચાર્ય શંકર પોતાના કૃષ્ણાષ્ટકમમાં કહે છે. આની દરરોજ ઝાંખી કરો, પણ એ દરરોજ કંઈક કંઈક નવી જ નવી ઝાંખી હોય એની. દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. કથાનું પણ આવું જ છે દરરોજ, અને એક ને એક વાત છે ભાઈ. વર્ષો વર્ષો સુધી એક ને એક વાત કહી રહ્યા છીએ, છતાં પણ કથા અને કૃષ્ણ બંને એક હોવા છતાં પણ દિને દિને નવમ નવમ છે. આ રીતે એક વખતે પ્રભાવતી નામની ગોપી છે ને, બહુ ઝઘડાળું ગોપી હતી, બહુ ઝઘડા કરતી બધાની હારે. હવે એ બીજીની કોઈની હારે વાત કરતી હતી કે તમે બધું સહન કરો, ઓલી જસોદા, એ જસોદામાં તમને જેમ તેમ કહી દે, એ હું આવું ને તો હું તો એને કહી જ દઉં, પકડાવી જ દઉં એના છોકરાને. એ તો તમે બધી ઢીલી પહોંચ્યો, બાકી હું તો હલાવું જ નહીં ગમે એ હોય ને. આવી વાતો કરતી હતી ને, ત્યાં એના ઓલા જાસૂસ રખડતા હોય અમારે, મારા કાનુડાના જાસૂસ તો ગમે ન્યા હોય, એને ખબર પડી જાય કે હું વાત કરી. તો એ એકાદો જાસૂસ ત્યાં હતો, બીજો કોઈ નહીં, આ પ્રભાવતીનો દેર જ ભગવાનનો જાસૂસ હતો. અરે કીધું કાના, ના તો મારા પ્રમુખ, તો પ્રમુખ ને ચિંતા ન હોય, એ તો એસી એર કન્ડિશન વાળી ચેર માં જ હોય ઓફિસમાં. એમાં મારા પ્રમુખ શું કરે, કદમ નું ઝાડ હોય ને એમાં આવીને પગ ઉપર પગ ચડાવીને, કોઈક ગુવાડિયાના ખોળામાં બાથું હોય, કોઈક ચરણ સેવા કરતા હોય, આમ આ તો સેટ છે ભાઈ, સામરિયો સેટ મારો છે. એટલે આ બસ લેર કરતો હોય, એમાં એને જાસૂસ આવે કે એ કાના, ઠાકોરજી કનાય, મોરે પાસે એક બાતમી હે. કા હે? તો કે ઓલી પ્રભલી પ્રભાવતી છે ને, એ એવું કહેતી હતી કે એ તો તમારે બધા ત્યાં એ આવે ચોરી કરવા, ને તમે બધી સહન કરો, મારે એની આવે ને તેને એકવાર બતાવી દેવા, આવે તો ખરી, એમ એમ કહેતી હતી. હાલો કાલે હાલભાઈ ક્યાં લિસ્ટ આવી, આવતીકાલને કેના છે? તો કોઈ નથી, લખી નાખ પ્રભાવતી નામ લિસ્ટ બનતા આખા. આવતીકાલ નું કોઈ હતું નહીં, જેવી રીતે અન્નક્ષેત્ર માં જમણવારના નામ હોય ને, કે આજનો જમણવાર આના તરફથી, એમ રીતે અમારા ભગવાન એક ડાયરી રાખતા કે કાલે કોને ને માખણ ચોરવાનું, આખા પ્રોગ્રામ્સ બનતા. આમ સિસ્ટમેટિક કામ હતું, એમ આમ કઈ આમ ટાઈમે તમે કયો ને ટાઈમે એવું નહીં. બહેનો એવું કે પછી બીજા દિવસે પ્રભાવતી ને ત્યાં ગયા. પ્રભાવત પેલા બે બેમાં હું, આ લોકોનું સિસ્ટમેટિક કામ એટલું બધું હોય કે પેલા બે જણાને મોકલે, જોવો જ એ પાણી આરે બેડા છે કે નહીં, જો ન હોય તો સમજી લેવાનું ઘરમાં કોઈ નથી, અને હોય તો સમજી લેવાનું છે પાણી આરે બેડા હતા નહીં, કોઈ છે નહીં, હાલો ભાઈ આવી જાઓ, કોઈ નથી. અને એને સાંકળ ખોલી ને અંદર ગયા, અને એટલી બધી મટકી, આની ઘરની અંદર કઈ ચોરી જ કરી નથી ક્યારેય. એટલે બધાએ લીધું માખણ, ઉપરથી ઉતાર્યું, બધાએ વ્યવસ્થિત આનંદથી ખાધું. ગોપ બાળકો લાલા, ગુવાડિયાઓ કે લાલા હવે પેટ ભરાઈ ગયું, હવે ઉપકા, હવે માખણ નથી ખાવું, તો હવે એક કામ કરો, વાંદરાને ખવડાવો. હે લાલા, હવે તો વાંદરાએ મોઢું ફેરવી લે છે, એને એટલું ખવડાવ્યું. ખવડાવ્યું વાંદરાને તો કે હા,
તો હવે કેટલું વૈધું છે? તો કે આને કોઈ દી આપણને આપ્યું જ નથી માખણ, આ એમને એમ પડ્યું છે આ ગોરી ની અંદર. કીધું એક કામ કરો, નીચે જોયું આ ગોપી થોડીક આ પ્રભાવતી થોડી આડસુડી છે, તમને નથી લાગતું? તમને એક કામ કરો, માખણ છે ને એની ગાર કરો તમે તમારે સરસ મજાની. અને ગાર કરવાનો ટાઈમ નથી, આપણે માખણ ની ગાર કરો તમે તમારે. જેટલું માખણ હતું ને બધું એમાં પાણી નાખવું, આખું ટૂંકમાં ગાર નહીં પણ આખો પ્લાન જ હતો ઓલીને પાડવાનો. અધોય માખણ. હવે એક તો માખણ કેટલું ચિકાસ વાળું હોય, આખા ઘરમાં માખણ ઉડાયડું ઉડાયડું ઉડાયડું, એમાં પાણી નાખ્યું. અને બસ પછી આ બધાએ શું કર્યું, આપણા પ્રમુખ સાહેબ હતા, પ્રમુખ સાહેબે બધાએ હાલો ભાઈ ઝડપથી બહાર નીકળો, હમણાં ઓલી આવતી છે તો ખોટા આપણે રંગાઈ જવું. બધાએ બહાર નીકળ્યા, બહાર બંધ કર્યું, સાકળને નમસ્કાર કર્યા, ઉમરાને કીધું કે હે ઉમરા દેવ અંદર આવે એની રક્ષા કરજો તમે, હવે અંદર કોણ આવવાનું હોય. પ્રભાવતી બિચારી આવી, માતા માતા ઉપર બેડું ને એની ઉપર બેડું છે. હવે એમ કઈ અંદર આમ નીચે જોવાનું તો કઈ ઓલી હોય નહી, સાકળ ખોલીને જ્યાં અંદર ગઈ ને જે માખણ હતું ને જે પગ લેસરો ને છે ધ્યાને ભટકાણી, એવી ભયંકર ભટકાણી કે ન્યાથી વરી પાછી ઊભી થવા જાય. આમાં તો નીચે પાણી ને માખણ ને એટલું માંડ માંડ ઊભી થઈ ભીંત પકડીને. પ્રભાવતી વિચાર કરે કે હજી કાયલે તો મેં વિચાર કર્યો કે આ મારે ન્યા આવે શીખવાડી દઉં, આજે આવી ગયા. હા આવશે એ ખબર હતી પણ આટલી બધી આની સ્પીડમાં ગતિ છે એ ખબર નથી. આટલું સિસ્ટમેટિક ને આટલું બધું સારું કામ છે એ ખબર નથી. એ વિચાર કર્યો કે આને હવે તો રંગે હાથ જ પકડવો છે. બીજા દિવસે શું કર્યું, બીજા દિવસે કર્યું એવું કે એને ખબર હતી બીજા દિવસે આ મારે ન્યા જ આવશે માખણ ખાવા. કારણ કે બાળકોનો એક સ્વભાવ છે, જે વ્યક્તિ વધારે ચીડાતી હોય એને વધારે ચીડવે, વધારે ચીડવે. કીધું કે લાલા આજે ક્યાં જશું, કોનું લિસ્ટમાં નામ છે? કોઈનું નથી. હાલો પાછી પ્રભાવતી ન્યા. અરે પણ લાલા તમે હાલો ને ભાઈ. ભાઈનું એવું કે પ્રભાવતીએ બેડા સંતાડીને રૂમની અંદર સંતાઈ ગઈ, બેડા લઈ અને મૂકી દીધા અંદર ને પોતે રૂમમાં સંતાઈ ગઈ. આ બાજુ બે ઓલા જાસૂસ આવ્યા, કીધું નથી લાલ આવી જાવ. 30 ઓહો 35 35 જણા ને એમાં તો આનો દિયર આવી જાય. લે તઈ આ માડો હારું આજ બાત ની આપતો હોય છે વાત દયા. એમાં હતું ઊંચું, પ્રભાવત એને થયું આ પહોંચશે કેમ, તા તો નીચે ને હે 10 તે નીચે ઉભા રાખ્યા ને એની માથે 5 ને એની માથે 3 ને એની માથે 2 ને પછી તો આ સાહેબ ચડ્યા ઉપર. અને જ્યાં ઉપર આ ભાઈ ઉપર ચડ્યા, કૃષ્ણ કનૈ ઉપર ચડ્યો, મટકીમાં હાથ નાખો, બધાએ કે લાલા પકડી લીધી માટલી, તો કે આ બસ પકડી લીધી, હમણાં નીચે આવું, હમણાં નીચે આવું શબ્દ બોલે તાં તો ઓલી પ્રભાવતી પ્રગટ થઈ રૂમમાંથી. અને જેમ ઓલા ચોર ને એ પોલીસ ને જોઈને ચોર કેમ ગમે ને ભાગવા માંડે કઈ ખબર ન પડે, એ રીતે આ લાલાના દોસ્તારો જેટલા હતા ને બધા ભાગવા માંડ્યા. ઓલા સાહેબ તો ઉપર લટકતા હતા, એને કીધું નીચે આવું તા તો ઓલી પ્રગટ થઈ ગઈ. ઓલી આવી ગોપી, બધા ભાગતા હતા કે આ બધા ને ભલે ભાગવા દો, મારે તમારું કોઈનું કામ નથી, તમારો સરદાર જો ઉપર લટકે ને એનું કામ છે. હવે બોલાવું એક આખા ગામના વૈષ્ણવ ને, આજ મારે નવે નવાઈ ના દર્શન કરાવું. બોલો ઘડિયાળમાં લોલક લટકતું એમ ભાઈ ઉપર ઠીંગાણા હતા. ભાઈ આખા ગામને ભેગું કરું, જો તારી માને બોલાવું અહીંયા, એને ખબર પડે કે તારા દીકરાને કેવા પરાક્રમ છે. કેતી હતી ને રંગે હાથ હોય તો જ પકડજો. કારણ કે જયારે પ્રભાવતી ને ત્યાં આવું થયું ને એટલે બીજા દિવસે આ યશોદા ની પાસે ફરિયાદ કરવા ગઈ. પણ યશોદા કે હે પ્રભલી, તારે મારા એક તો અમારો છોકરો નાનો છે, કોઈને ત્યાં કઈ માખણ ખાતું નથી, ખોટે ખોટી ફરિયાદ લઈને હાલો 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 ભાઈ જાઉં, રંગે હાથ આવો ને ત્યારે સબૂત લઈને પકડવા આવજો, એમને ન આવતી. હા પ્રભાવતી નું અપમાન કર્યું તો પ્રભાવતી કે આજ તો તને આમાં આમ સબૂત સાથે પકડાવું ને મારે ખવડાવું. આજ તો નવી નવાઈ ના દર્શન કરાવું, વૈષ્ણવ મંગલા ના કરે, શ્રીંગાર ના કરે, રાજભોગ ના કરે, આજે આ લટકતા લાલા ના દર્શન કરાવું. અરે લાલો કે પ્રભાવતી તારે માર ખવડાવો હોય તો ખવડાવજે, બધી વાત સાચી, પણ અહીંયા મને તકલીફ થાય, હું પડું તો હાથ પગ ભાંગી જાય. પ્રભાવતી કે મારે કાયલ નો આમ જ છે, ઓલા શેક કરી કરી મરી ગઈ, એ પંડે પડે ને તો ખબર પડે. અરે પ્રભાવતી એક કામ કર, તું મને છે ને મારી મા પાસે લઈ જા ને, અહીંયા બોલાવીશ ને તો ખોટી લપ થશે બધી. એક કામ કર, તું મને પકડી લેજે, હું નીચે આવું છું. પ્રભાવતી પકડજે, હું પડી જઈશ ને તો લાગશે. કીધું કે મને કાયલ નું હજી એમનેમ છે બધું, આ બધું એવું. લાલુ નીચે આવ્યો છે, પકડો ને પકડો ને, તો હાથ પકડી લીધો. આ ભાઈ છે ને આમ મોઢું સાફ કરતા હતા માખણ થી હાથ, એ પુરાવા રાખવા રહે છે, પુરાવાનું નાશ શું કરે તું.
પુરાવા રાખવાના છે, પુરાવાનો નાશ કરી દેશ. અરે કીધું પકડજે ને ભાઈ, હવે તારે માર ખવડાવ હોય તો, હવે ઉપર હતો ને ત્યારે કાકલુદી કરતો હતો, આ તો કાનોડો છે, નીચે આવ્યો ને ત્યારે જોર વધી ગયું, હવે પકડાવી લેજે ને, માર ખવડાવી લેજે ને, હવે એમાં ત્યાં આજ બધી માખણ ખાધા અને આ બધું ખાધું, મારે ખાઈ લેવું, એમાં હોય શું, હવે નીચે આવ્યો એટલે જોર વધી ગયું લાલાનું. આ તો કૃષ્ણ છે ભાઈ, આને કયા સમયે કયું પાત્ર નો અભિનય કરવું બધી ખબર હોય ભાઈ, એ જ ભગવાન હોય શકે, હું ને તમે ભગવાન ન બની શકો. દુશાસન ની સભામાં એ ચીર પૂરી શકે, મેં તમને કીધું એમ, એ સુદામાને દઈ શકે અને વિદુર નું ઝૂંટવીને ખાઈ શકે, એ કૃષ્ણ છે, એને આપણે ન સમજી શકીએ. બહેનું એવું કે આ પ્રભાવતી હાથ પકડીને બોલતી ગઈ, એમાં પછી એ જમાનાની સિસ્ટમ એવી હતી, ઘૂંઘટ કાઢીને જવું પડતું, ઘૂંઘટ, કારણ કે બધા બેઠા હોય, વડીલો ચોરામાં, નંદ બાવા ને બધા, ઘણા બધા એના, એટલે ઘૂંઘટ તો હે. હવે બહેનું એવું કે આનો હાથ પકડીને જાય, એવામાં લાલાનું ઘર નંદાલય નજીક આવે ને લાલો વિચાર કરે, કાંઈક તો આઈડિયો કરવો જ પડશે, બાકી આ માળી હારી આઈ જે માર ખવડાવવા વિના રહેવાની છે નહીં, આ માં ધોઈ નાખવાની છે મને, કરવું શું, આમાં કરવું શું, કરવું શું, મગજમાં આમ 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 વિચાર કરે ને, ત્યાં ઓલો છે ને પ્રભાવતી નો દેર હારે હાર હાલતો હતો, ઈશાર કોઈ રહ્યો અહીંયા, ઓલો પ્રભાવતી નો દેર હારે હાર હાલવા માંડ્યો, એ પ્રભાવતી તું મારો આ જમણો હાથ બહુ પકડો છે, આમ કચકચાવીને પકેડમાં, હું નાનો બાળક છું ને, મારો હાથ આ આ જોતો ખરી, હું એક કેવો સુકોમલ બાલક છું ને, મારો હાથ પકડી રાખો, આ ચાંટા પડી ગયા, એક કામ કર, મારો જમણો હાથ મૂકી દે અને અલે આ ડાબો હાથ પકડ, હાથે વળી લાય તારો ડાબો હાથ. પ્રભાવતી એ ડાબો હાથ પકડો ખરો, પણ ઘેનો નહીં, ઓલા ઈશારો કહી દેતો, એ અહીંયા હું તો રે, એના દેર નો હાથ ડાબો પકડાઈ દીધો ને, આ તો ભાઈ ભાગી ગયો પાછો, કારણ કે આને તો ખબર હતી કે કઈ સમયે કયો રોલ ભજવાનો. આ ભાઈ પાછળ ના બારે થી આવીને યશોદા ની પાસે આવીને પેલા તો હાથ પગ નડે ધોઈ નઈ ખા, મોટું બધું લૂછીને કીધું, માં માના ખોડામ બી ગયો, માના ગાલ ઉપર હાથ કરે, માં બધી ગોપીઓ જો ને મારે કેવી કેવી નામના ખરાબ કરે, માં કાલ હવારે મારા લગ્ન થશે મને કોઈ દીકરી નહીં, અરે એવું થોડુંક હોય, આ બધી ગોપીઓ તો હવે ખોટે ખોટા દીકરા તારા નામ ઓલા ખોટે ખોટા કરે છે, માં તને એનામાં વિશ્વાસ છે, અરે ન હોય દીકરા, તું કોઈ થી ચોરી કરવા જ ન જા, તું મારો દીકરો છો, મને ન ખબર હોય દીકરા, તું તો હાવ ભોળો છો, મેં કીધું એમ, બેનો એના ઘરવાળા ને કે તું હાવ ભોળો છો, એ ભોળો કઈ ભગવાન જાણતા હોય, કઈ ભાઈ પોતે જાણતો હોય કેટલો ભોળો છે એ. બેટા તું હાવ ભોળો છો, તારો વાંક નથી એમાં, હમણાં જો માં દરરોજ દરરોજ કોઈક ને કોઈક ગોપી આવી અને મારી ફરિયાદ કરે, માં કાલ હવારે મારા લગ્ન થશે મને કોઈ છોકરી નહીં આપે, લાલા તારી વાત સાચી છે, અત્યારથી તને આ ચોર ચોર કરે તો માં ગોપીઓને સમજાવતી, હવે આવવા દે ફરિયાદ લઈને આવે એટલે વાત, અને ઓલી પ્રભાવતી આવી, લાલો કે બસ મોરચો તૈયાર છે, આવે એટલી વાર છે, આમ તો સિસ્ટમ છે ભાઈ, સિસ્ટમેટિક કામ છે બધું. પ્રભાવતી આવી રાડો પાડે, એ યશોદા ક્યાં ગઈ, તું કેતી હતી ને રંગે હાથ પકડજે, આજે પકડીને આવ્યો છું, આયે રહી આયરિયો જો તારો લાલો, આ રંગે હાથ પકડીને આવી છું આને લઈને. મને રંગે હાથ પકડીને લઈને આને, આજ તું મારી સામે બે ઝાપટ માર, આને મારી સામે તું બે ઝાપટ મારીશ ને તો જ મને શાંતિ થશે. યશોદા કે એલી પ્રભાવતી તો શું બોલ બોલ કરતી આવે છે, પ્રભાવતી તો પ્રભાવતીને ખબર નહીં, એને એમ કે અંદર નંદજી મહારાજ જાય છે એટલે એની યારે વાતો કરતી હશે, આ યશોદા યશોદા તો હસે છે, કારણ કે એના દેર ને લઈને આવી છે અહીંયા મારથી મારથી એના દેર ને લઈને. યશોદા એ કીધું કે એલી આ તું તારો પેલા ઘૂંઘટ ઉતાર, ઘૂંઘટ ખોલ્યો ને ત્યાં ઓલો યશોદા ની ગોદ માં હતો, પ્રભાવતી કાકી જય શ્રી કૃષ્ણ, એટલે મળા હું, હા મારા હાથમાં કોણ છે, જ્યાં નજર કરી ત્યાં તો એનો દેર, પેલા તો બેઠ થઈ ગયે, આ તું જ, પણ આ આ બહેનું કેમ. માં યશોદાએ કીધું એની પ્રભાવતી તું તો તું ગાંડી થઈ ગઈ કે હું, તું મારા દીકરાના વેપમાં આ તારા દેર ને આયા લઈને દોડી એવી ખબર પડે કે નહીં તને, હાલતી થા હાલતી બિચારી નમાણું મોઢું કરીને શું કરે, ક્યાં જાય, રસ્તા માલતી હોય ને તો આ ભાઈ પાછા આવ્યા, માં હું રમવા જાઉં તો કે આ રમવા જા કે તોફાન ના કરતો, ભલે ભલે પ્રભાવતી જાતી હોય ને તો બધાની હારે આ આવ્યો, કા પ્રભલી ની પકડાવી લીધો લે પકડાય,
કરતા. ઓલો કે પ્રભાવતી કે કાળિયા, એજ તો તું છે કીધું કાળિયા કેતી નહીં, હું આજ મારું નામ બગાડતી નહીં, અને તને ઈ કહી દઉં છું કે આજે મને પકડાવવાનો પ્રયાસ કર્યો ને તારા દેર નું બાવડું આપી દીધું, આજ પછી જો આવું કરીને તો દેર હતો તારા ધણી નું બાવડું આપી દઈશ, તારા હાથમાં ખબરદાર, તારા ઘરવાળા નું બાવડું આપી દઈશ, પછી એને મારજે. પણ નહીં વૈષ્ણવ, પ્રભાવતીના મનની ચોરી કરી છે. નરસિંહ મહેતાની બહુ સરસ એક એક રચના છે. જસોદા તારા કાનોડા ને સાદ કરીને વાર રે, એ જસોદા તારા કાનોડા ને સાદ કરીને વાડ, સીકુ તોડું ગોરસ ઢોયડું, આ સીકુ તોડી નાખે ગોરસ જોડી નાખે ગમે એમ ન કરવા જેવું કરી નાખે. યશોદા તારા કાનોડા ને માંડ કરીને વર રે, એ યશોદા માં ફરિયાદ માનતી નથી, કારણ કે આ ગોપીઓ ફરી ફરીને ભગવાનને યાદ કરતી હોય, એટલે ખૂબ ફરિયાદ આવે છે, પણ માં એક બી ફરિયાદ માનતી નથી. અને પછી આવો આગળ બાળલીલાનું સંસ્મરણ અને પ્રભુના બાળલીલાની સંસ્મરણોને યાદ કરીએ. એક વખતે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ મૃદ ભક્ષણ લીલા કરી છે. ભગવાને વિચાર્યું મારે ખાવી પડે આ માટીની અંદર, એવું તે શું છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા ગોપદારકા કૃષ્ણો મૃદં ભક્ષયિતવાન ઇતિ માત્રે ન્યવેદયન. ભગવાન પોતાના ભક્તોને કોઈને સખા હોય તો સખ્ય ભાવે આનંદ આપી રહ્યા છે. ભક્તિના રસ છે બધા અલગ અલગ. ગોપ બાળકો એ સખ્ય ભાવથી ભગવાનને ભજન, ભગવાનનું ભજન કરે એટલે એને સખ્ય ભાવથી ભગવાન રાજી કરે. યશોદામાં વાત્સલ્ય ભાવ છે, વાત્સલ્ય ભાવથી માં યશોદા સેવા કરે. ઐશ્વર્ય ભાવ છે, વાત્સલ્ય ભાવ છે, શાંત ભાવ છે, શ્રીંગાર ભાવ છે, ગોપીઓ શ્રીંગાર ભાવથી પ્રભુની સેવા કરે. બસ તમે ભગવાનની સાથે જોડાવો. સા ગૃહિત્વા કરે કૃષ્ણ ઉપાલભ્ય હિતૈષિણી યશોદા ભય સંભ્રાંતે પ્રેક્ષણાક્ષમ ભાષત કશમાન મૃદ મદાંતાત્મન ભવાન ભક્ષિતવાન રહ વદંતિ તાવ કહીએ તે કુમારાસ્તે ગ્રજોપ્યયમ. એક વખતે લાલાએ માટી ખાધી છે, માટીનો લોંદો લઈ અને મોઢામાં મૂક્યો, બલરામ જોઈ ગયા. અરે લાલા એ નહીં ખાય નહીં, લાલા ન ખવાય. બલરામે હાથ પકડો મોઢા સુધી જાય, લાલો બળ કરીને ઓલો બલરામ ના પડે એટલે તો નાખી દીધો મોઢામાં. બહેનું એવું બલરામ પછી ચાડી ખાવા માં પાસે ગયા, માં માં શું કહે છે, કસમાન મૃદ મદાંત આત્મનન ભવાન ભક્ષિતાન વાન રહ વદંતી તાવકા. બલરામ આવ્યા છે ગોવાળિયાને લઈને, એ માં માં આ લાલાઓ અત્યાર સુધી માખણ ચોરતો પણ આજે માટી ખાધી છે. માએ કીધું લાલા માટી ખાધી જ, માટી ન ખવાય બેટા, ઉઘાડ તારું મોઢું. લાલાએ કીધું માં મેં માટી નથી ખાધી. ત્યારે માં યશોદા કહે શું કહે છે, વદંતી તાવકા, આ બધા તારા આ તારા મિત્રો એમ કહે છે કે તે ખાધી છે માટી, હું નથી કહેતી. પૃથ્વીનું એક સંસ્કૃતમાં બીજું નામ છે ક્ષમા. ભગવાને માટી ખાય અને ક્ષમાનો ગુણ એના જીવ એને ઉતાર્યો છે. એનું કારણ એ છે કે ભગવાને જો ક્ષમા ના આપે તો આ ગોવાળિયાઓની સાથે સખ્ય ભક્તિ ન થાય. ગોવાળિયાઓ તો ઠાકોરજીને માથામાં ટપલી મારી દે, એની હાથે ખેંચે પગે ખેંચે. હે ભગવાન ક્ષમાનો ગુણ ધારણ કર્યો. પૃથ્વીનું સંસ્કૃતમાં એક નામ છે ક્ષમા, એટલે ભગવાને માટી લીધી કે હું બધાને ક્ષમા આપી શકું. કારણ કે સખ્ય ભાવની અંદર બધી છૂટ છે,
તમે ભગવાનને મારી શકો, હે ભગવાનને હસાવી શકો, રડાવી પણ શકો, ત્યાં સુધીનું ભગવાનને તમે આમ આમ નારાજય કરી શકો, શક્ય ભાવમાં છૂટ છે, બાકી કોઈ અન્ય અન્ય રસમાં છૂટ નથી. પરમ સખ્યનો આમાં સખ્યની આમાં રસાનુભૂતિ ગોવિંદ સ્વામી, મારા પુષ્ટિ માર્ગમાં ગોવિંદ સ્વામી એક થઈ ગયા. આ હા હા, એક વખતે બહેનો એવું કે શ્રીનાથજી બાવા ગોવિંદ સ્વામીની આરે રમતા હોય, હવે એમાં મંદિરની અંદરથી ગોસાઈજીએ સાયન સંધ્યાનો ઘંટ વગાડ્યો એટલે આ શ્રીનાથજી બાવાને મંદિરમાં હાજર થવું પડે, પણ ગોવિંદ સ્વામી કે ભાઈ એમ નમનો જવાય, મારો દાવ આપો. અરે ભગવાન કે શ્રીજી બાવા કે એલા મારે અંદર જવું પડે, મારો ટાઈમ થઈ ગયો, એમ હાલે જ નહીં, પકડી રાખ્યા મને, મારો દાવ આપો ને આપો. ભગવાન છટકીને ભાગી ગયા, છટકીને ભાગ્યા. એટલે ગોવિંદ સ્વામી ભેગા ભેગા મંદિરમાં જઈ અને જ્યાં મંદિરમાં જઈને ભગવાનને પકડવા જાય, બધા એને બારે કાઢ્યા, એને મંદિરની અંદર રહેવા વાળા બધા માર્યા ને બારે કાઢ્યા. અને ગોવિંદ સ્વામી તો કે હવે કઈ વાંધો નહીં, અંદર ગયો ને તો અહીંથી નીકળીશ તો ખરી ને વાત તારી. એટલે આ સખ્ય ભાવ છે, રસ્તા ઉપર બેઠા હોય અને હાથની અંદર વિચાર કરે કે બસ હમણાં નીકળશે ને હમણાં દાવ લઉં, હમણાં નીકળશે ને હમણાં મારું, હવે મારો દાવ કેમ ન આપ્યો, એને એનો દાવ લઈ ગયો, મારો દાવ ન આપ્યો, હવે આવે એટલી વાર છે. જો ઓલા શ્રીનાથજી અંદર ગોસાઈજી આમ આરતી કરે, શ્રીનાથજી થરથર કાપે, બાવજી બાવા કા શું થયું બાવા, કીધું કે ઓલા ગોવિંદ સ્વામીની મને બીક લાગી છે, જો તો ખરી. આમ એક ત્રાસી નજર કરે આખો બ્રહ્માંડ ને ઉથલ પાથલ કરી નાખે, એક ભક્ત ના સખ્ય ભાવ થી ડરે છે. અરે મને મારશે ઓલો ઓલો ગોવિંદો, હું બારે બેઠો છે. અરે બાવા આપણે શું કામે ડરો છો, હું બોલાવું તો કે નહીં નહીં, મારા ગોવિંદાને આ લઈ આવો, તમે તમે એને શું કામે માર્યું, એ જે કરતો હોય એને કરવા દો. ગોવિંદ સ્વામી આવશે નહીં ત્યાં સુધી હું ભોજન નહીં કરું. હા હા, ભગવાનની આ સખ્ય ભક્તિ છે. ગોવિંદ સ્વામીને બોલાવવામાં આવ્યા, ગોવિંદ સ્વામી આવો, શ્રીજી યાદ કરે છે. એટલા કૃપાપાત્ર ભગવાનના ગોવિંદ સ્વામી હતા. ઘણી વાર એવું થતું કે કઈ પણ કીર્તનમાં કે કઈ ભૂલ પડે તો ગોવિંદ સ્વામીને હે ભગવાન ઘણી વાર કાંકરી મારતા હતા. આ હામે હા, એકવાર શ્રીજી બાવા આ ગોવિંદ સ્વામી કીર્તન બહુ સુંદર કીર્તન કરતા, ગોવિંદ સ્વામી એવામાં ઘણી વાર કીર્તન કરતા હોય કઈ ભૂલ પડે તો શ્રીજી બાવાની પાસે કઈ પણ હોય ને એને મારે હાથની અંદર લઈને મારે ઓલાને હામે કરીને હળી કરે બિચારા. ગોવિંદ સ્વામી હારામ હારું કરતો હોય તોય હળી કરે. પછી એક વખતે તો ગોવિંદ સ્વામીનો મગજ ગયો કે એની પાસે કઈ પણ કાંકરી કે કઈ હશો નહીં, છૂટું ભગવાનને માર્યું. ગોસાઈજી કે ગોવિંદ સ્વામી આમ ન કરાય, તો કે તમને તમારા છોકરાના સદગુણ દેખાય છે, એને આમ મને હેરાન કરે એ નથી દેખાતું. છોકરો એટલે તમારા શ્રીનાથજી બાવા, તમને એના જ દોસ્ત એના ગુણ દેખાય છે, એ મને મારે એ નથી દેખાતો તમને, તમારે એને એને કયો એને પેલા એને સમજાવો. શું વાત છે ભાઈ, આ સખ્ય ભાવ છે. ગોવિંદ સ્વામીનો જે સખ્ય ભાવ, ઓહો અદભુત, ન ભૂતો ન ભવિષ્યથી. ઘણી વાર કેવું થાય, ગોસાઈજીની સાથે કેશવ નારાયણના મંદિરમાં ગોવિંદ સ્વામી જાય ને તો કેશવ નારાયણ ભગવાનને છે ને ગરમીમાં ઓલા જરીવાળા વસ્ત્ર પહેરાવ્યા હોય અને બોલાય થોડાક જાડા અને ઊનના વસ્ત્ર પહેરાવ્યા, તો ગોવિંદ સ્વામી કે કેમ છો મજામાં ને, આ હું નમાણું લઈને બેઠા છો, નમાણું મોઢું લઈને હું બેઠા છો. ગોવિંદ સ્વામીને ગોસાઈજી કે આમ ન બોલાય ભગવાન છે, પણ જો તો ખરી કેમ બેઠા છે, કેમ ઊભા છે, આપણે એવું ન કહેવાય. ગોવિંદ સ્વામી ગોવિંદ સ્વામી ને ઘોડો કરતા શ્રીજી બાવા, હે ગોવિંદા હાલ ઘોડો થઈ જાય, હું તારી ઉપર બેસું, ઘોડો બને હાથી બને અહીંયા બેસાડતા. આ સખ્ય ભાવ છે. કુંભનદાસ ના દીકરા ચતુર્ભુજદાસ એક વખતે એને કીધું કે અહી ચતુર્ભુજદાસ ચાલો આપણે માખણ ચોરી કરવા જાય. ચતુર્ભુજદાસ કે ભાઈ તમારી યાર તમારી વાત ખોટી, કારણ કે તમે એક તો ક્યારેય પકડા નથી ને, હું પકડાઈ જાઉં તો મારે માર ખાવા પડે, એ તમારી વાત ખોટી, તમારી યાર હું નહીં આવું, તમારે જવું હોય જાઓ. ઠાકોરજી કુંભનદાસમાં એ ગયા કે કુંભનદાસ તમારો છોકરો ના પાડે છે આવવાની, એને કયો ને કંઈ સમજાવો ને મારે યારે આવે. કુંભનદાસ કીધું, કુંભનદાસે કીધું જાઓ ને, અરે પિતાજી તમને ખબર નથી આ ત્યાં મને ઓલા માખણ ઓલા ગુવાળના ઘરમાં પાછળની બેરીએથી ચડાવે, મારા ખભા ઉપર બેસે અને ઓલો પેલા પોઈતે માખણ ખાઈ લે, ઓલો ગુવાળ આવે પોઈતો તો અદ્રશ્ય થઈ જાય ને, મારે પછી માર ખાવા પડે આના હિસાબે, હું નહીં જાઉં. આ સખ્ય ભાવ છે ભાઈ. ઘણા બધા ભાવોથી ભગવાનની સેવા થઈ શકે, પણ સખ્ય ભાવ બધા ભાવોમાં સર્વથી શ્રેષ્ઠ, અલગ અલગ ભાવો છે. તો આ અષ્ટ સખા અને બીજા ભગવાનના જે સખાઓ છે
કે ભગવાનની સખ્ય ભાવથી સેવા કરતા. સખ્ય ભાવમાં તમે ભગવાનને હસાવી શકો, રડાવી શકો, ગમે કરાવી શકો, છૂટ છે. અન્ય ભાવમાં છૂટ નથી. તમે શ્રીંગાર ભાવથી, શાંત ભાવથી, ઐશ્વર્ય ભાવથી સેવા કરો તો એમાં તમે કાંઈ ન કરી શકો. બસ સખ્ય ભાવ એટલે પ્રેમની પરાકાષ્ઠા. ગીતાજીમાં ભગવાને યાદ કરો, યે અથામામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. જે ભગત મને જે રીતે ભજે હું એને એવી જ રીતે ભજું છું. તો ભગવાને માટી ખાધી, લાલા મુખ ખોલ. લાલાએ જ્યાં મુખ ખોલ્યું બીજી વખત પરબ્રહ્મ પરમાત્મા નારાયણે બીજી વાર મુખનું દર્શન કરાવ્યું છે. શા તત્ર દદૃશે વિશ્વમ જગત સ્થાનસ્નુ ચ સંખમ દિશઃ. અતલ વિતલ સુતલ રસાતલ મહાતલ પાતાળ અનેક કોટી બ્રહ્માંડોના બ્રહ્માંડો લાલાએ મોઢામાં દર્શન કરાવ્યા. માં તને યાદ છે, આની પહેલા હું દૂધ પીતો હતો ત્યારે તે મને કીધું હતું, લાલા તને અપચો થશે, માં હું એકલો તારો, હું એકલો તારો દૂધ પીતો નથી, મારી અંદર રહેલા અનંત કરોડ બ્રહ્માંડો તારું દૂધ પીવે છે. માં તું મારા એકની માં નથી, આ અરે બ્રહ્માની માં તો આખા બ્રહ્માંડની માં કહેવાય ને ભાઈ. પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્માની માં એ તો આખા બ્રહ્માંડની માં કહેવાય. જાણે લાલો કહેતો હોય, માં હું એકલો દૂધ નથી પીતો, માં આ સમસ્ત વિશ્વ તારા પ્રેમનું પાન કરે છે. અને ભગવાને ત્યાં પોતાની માયા, અને હવે આ જ વખતે માને એમ થઈ ગયું, ઓહો આ તો સાક્ષાત ભગવાન છે. તો માને તો એમ થઈ ગયું, આ લાલો તો મારો ભગવાન થઈ ગયો. ભગવાનનો જે વાત્સલ્ય ભાવ હતો એ દૂર થયો, ત્યાં ઐશ્વર્ય ભાવ પ્રગટ થયો. ઐશ્વર્ય ભાવ પ્રગટ થાય તો ભગવાનમાં ભગવત્તા દેખાવા મળે. માં તો ચાંદલો કરવા માંડી ને ચોખા લગાડવા માંડી ને ભોગ ધરવા માંડી ને ભગવાન કે આ ખોટું થઈ ગયું મારું, મારું મારે કરવું તો કંઈક ને થયું કંઈક. આ તો માં મને ભગવાન બનીને પૂજાવા માંડશે, હમણાં મારી પૂજા કરવા માંડશે, આ પછી મને પ્રેમ નહીં કરે. ના, પ્રેમ તો એને જ કહેવાય કે જે પ્રેમે આપે ને જે બે થપાટી મારે એ જ પ્રેમ છે. હે ભગવાન કે આમાં કઈ કામ, માના મેં ખાલી વાત્સલ્યનું જ દર્શન કર્યું, પણ મારી માં ક્યારેય કામ ખીજાણી નથી, અને ખીજાવા હાટું મેં આ કર્યું, આ ખીજાણી તો નહીં. મૈયા મોહી મેં નહીં માખણ ખાયો. હે મૈયા, ઘણી વાર બનતું એવું કે આ ભાઈ છે ને એકલા છે ને, ઓલા 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 જ્યાં માખણ રાખ્યું હોય ને ત્યાં જાય એકલા, કોઈને ખબર ન પડે એમ. પછી શું કરે, એકલા એકલા માખણ હાથેથી કાઢે, માખણ હાથેથી કાઢતા હોય ને ખાતા હોય ને, એવામાં કંઈ પછી યશોદા આવે હે તો એ કે, મૈયા મને હું માખણ ખાતો નથી હો, અને એમ છે હું માખણ ખાઉં, પણ આ મારો હાથ છે ને આની અંદર ફસાઈ ગયો છે, આને છે ને હાથ હું કાઢતો હતો ને આ ફસાઈ ગયો મારો હાથ, મેં મારો હાથ કાઢી દે ને. માં કે મને બધી ખબર છે, તું હાથ ફસાઈ ગયો એટલે કાઢવા આવ્યો છે કે તું માખણ ખાશ, પણ માને તો બધી ખબર જ હોય એના દીકરાની. હે પણ અહીંયા પરબ્રહ્મ પરમાત્મા નારાયણે પોતાની માયાનો પ્રયોગ કર્યો છે. માયાનો પ્રયોગ કરી ભગવાન માયાનો પ્રયોગ કરે એટલે સાચું હોય ખોટું કરી નાખે, ને ખોટું હોય સાચું કરી નાખે. માં જાણી ગઈ આ તો ભગવાન છે, શું કરવું. માયાને કીધું, માયાનો પડદો નાખી દીધો, ફરી પાછું ઐશ્વર્ય ભાવ હતો બદલાય ને વાત્સલ્ય ભાવમાં પરિણિત થઈ ગયો. ભગવાનની ત્રણ પ્રકારની માયા છે, સ્વજન્મ વિમુખીની માયા, વિમુખજન મોહિની માયા અને સ્વમોહિની માયા. વિમુખજન એટલે કે જે ભગવાનના ભક્ત નથી, જે પાપીઓ છે, જે દુરાચારી માણસો માયામાં ફસાય એ ભગવાનની માયાનું નામ છે વિમુખજન મોહિની માયા. બીજી માયા છે સ્વજન, સ્વજન મોહિની માયા, કે જે ભક્તો જેનાથી આકર્ષાય, ભક્તો જેનાથી નજીક જાય એ છે સ્વજન મોહિની માયા. અને ત્રીજી છે સ્વમોહિની માયા, ભગવાને જેનાથી ખેંચાય એવી માયા એ છે સ્વામીજી રાધિકાજી. ભગવાન પણ જેને જોઈને મોહિત થાય એ છે સ્વમોહિની માયા, એટલે કે શ્રી સ્વામીજી છે. તો બહુ સરસ મીઠે રસ્તે ભરોરી દાદા, પણ હવે આમાં એવું છે કે ઠાકોરજીની લીલા એટલી બધી છે ને, આ ગાવામાં રહેશું ને તો પછી ખોટું, મારે સંક્ષેપ હવે નથી કરવો, એટલે બાકી તો આપણે ગાત હવે હજી છે ને આપણી પાસે દિવસ હે ને, બે ત્રણ દિવસ છે જે ભગવાન કરાવશે એટલે લીલાનું ગાન કરશું.